રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોરેટોરિયમ માટે હજુ 3 મહિના જાહેર કર્યા છે કે 3 મહિના માટે બધી બેંકો બધા ફાઇનાન્શિયલ કોર્પોરેશન આપણને મોરેટોરિયમ આપી શકે છે પણ શું આ મોરેટોરિયમ આપણે લેવું જોઈએ એ તમે જાણવા માંગતા હોય અને સાથે સાથે તમને મોરેટોરિયમનો મતલબ ને પૂરી વસ્તુ ક્લિયરલી સમજવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું એક વાતોમાં આપનું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર હવે મોરેટોરિયમ પીરિયડ હજી પણ 3 મહિના માટે એક્સટેન્ડ થયો છે એવી અનાઉન્સમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી દીધી છે સૌથી પહેલા 27મી માર્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું હતું કે માર્ચ એપ્રિલ અને મે આ 3 મહિના માટે મોરેટોરિયમ બધી બેંકો જાહેર કરી શકશે અને જ્યારે સેકન્ડ અનાઉન્સમેન્ટ કરી 23મી મે ના દિવસે ત્યારે એમણે એવું કીધું કે 1 જૂનથી લઈને 31મી ઓગસ્ટ 2020 સુધી એટલે આ 3 મહિના માટે હજી પણ બેંકો તમને મોરેટોરિયમ આપી શકશે જેને ખબર છે એમને તો ખબર જ છે જેમને નથી ખબર અને જાણવા માંગે છે આ મોરેટોરિયમ શું હોય તો મોરેટોરિયમ એટલે તમારે કોઈ પણ પેમેન્ટ દેવાનું છે એ પેમેન્ટમાં તમને છૂટ આપી મોરેટોરિયમમાં તમારી પેમેન્ટ માફ નથી કરી દીધી તમે પેમેન્ટ નહીં કરો તો એ ચલાવી લેવાશે એવું કીધું છે એટલે મોરેટોરિયમના પીરિયડમાં તમે તમારું ઈએમઆઈ નથી ભરતા તમારા વાહનની ઉપર કે પછી તમારી હોમ લોન ઉપર કે બીજી કોઈ પણ લોન ઉપર જે ઈએમઆઈ આવતા હોય એ તમે નથી ભરતા તો એનાથી તમારો સિબિલ સ્કોર નહીં બગડે તમે બ્લેકલિસ્ટ નહીં થઈ જાઓ પણ એ મોરેટોરિયમ પીરિયડમાં ફક્ત તમારી પ્રિન્સિપલ એટલે મૂડી ભરવાની જ છૂટ હોય તમને એ મહિનાઓમાં જ્યાં સુધી તમે તમારો ઈએમઆઈ નથી ભરતા તમે તમારી મૂડી નથી ભરતા એમાં વ્યાજ તો ભેગું થતું જ રહેશે એટલે એ 6 મહિનાનો મોરેટોરિયમનો તમે લાભ જો અગર લો છો ને તો એ 6 મહિના માટે વ્યાજ તો તમારી મૂડીમાં ઉમેરાતું જ જશે અને પછી જ્યારે તમારે ભરવાનું ચાલુ કરવાનું આવશે ને ત્યારે તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે અને એ તમારી લોનની રકમમાં ઉમેરાઈ ગયેલું હશે અને એટલે જ હું તમારા માટે 4 ઓપ્શન લઈને આવ્યો છું કે તમારે આ મોરેટોરિયમનો લાભ લેવો જોઈએ કે ના લેવો જોઈએ સૌથી પહેલાં આપણે ક્રેડિટ કાર્ડની વાત કરીશું ક્રેડિટ કાર્ડ ડ્યુઝમાં SBI પોતે 3.35% આપણી જોડેથી વ્યાજ વસૂલ કરે છે આ 3.35% વાર્ષિક નથી માસિક છે એટલે દર મહિને અને બીજી બધી ક્રેડિટ કાર્ડ ઇશ્યુઇંગ એજન્સી છે બીજી બધી બેંકો છે આપણી જોડેથી દર મહિને 2-4% લેખે આપણી જોડેથી ક્રેડિટ કાર્ડનું વ્યાજ વસૂલ કરે છે એટલે અગર જો 4% લેખે આપણે ગણીએ ને તો વાર્ષિક 48% આપણે વ્યાજ ચૂકવવું પડે અને આ દર મહિને વ્યાજ આપણા ખાતામાં ઉમેરાતું જાય એટલે જો તમારે માની લો એક્ઝામ્પલ તરીકે કહું છું કે માર્ચ મહિના પહેલાં તમારા ક્રેડિટ કાર્ડના 20,000 રૂપિયા બાકી હતા અને તમે જો અગર 6 મહિનાનું મોરેટોરિયમ લો છો 6 મહિનાની અંદર જે વ્યાજ ચડ્યું ને એ 5,306 રૂપિયા તો વ્યાજ થઈ ગયું તમારા 20,000 રૂપિયાની મૂડી ઉપર એટલે ક્રેડિટ કાર્ડનું જો અગર તમારે ડ્યુસ હોય અને તમે ભરી શકતા હોય તો પ્લીઝ ભરી દેજો કારણ કે પાછળથી એનું વ્યાજની ચૂકવણી મૂડી જેટલી પહોંચી જશે એવું માની લો કે અગર ક્રેડિટ કાર્ડનું તમારે દેવું ચૂકવવાના પૈસા નથી ને તો બેંકમાં જઈને પર્સનલ લોન લઈ આવાય પર્સનલ લોન લઈને તમારે ક્રેડિટ કાર્ડનું દેવું ચૂકવી દેવાય કારણ કે પર્સનલ લોન 8-11% વચ્ચે તમારી જોડથી વાર્ષિક વ્યાજ લેશે એટલે વ્યાજમાં તમારે ખૂબ જ ફાયદો થશે બીજું ઓપ્શન જે છે એ છે કે જો તમે અગર પહેલાં મોરેટોરિયમ એટલે મે મહિનો પતે ત્યાં સુધીનું મોરેટોરિયમનો લાભ લીધો છે અને તમે હવે તમારી ઓફિસ જે લોકડાઉન 4માં બધું ખુલ્યું છે તમારી ઓફિસ પણ ખુલી ગઈ છે તમારો ધંધો ખુલી ગયો છે અને તમે ભરી શકતા હોય તો પ્લીઝ બીજા મોરેટોરિયમનો લાભ ના લેતા આજે તમને એવું લાગશે કે ચલો આપણે મોરેટોરિયમનો લાભ લઈને હફતો નથી ભરવાનો પણ આગળ હું તમને કેલ્ક્યુલેશન બતાડીશ કે એનો હફતો કેટલા આવશે તમારે વધારે પછી ત્રીજો ઓપ્શન તમારી પાસે એ છે કે માની લો તમારે આ મોરેટોરિયમનો લાભ લેવો જ પડ્યો છે તમારે કોઈ સગવડ જ નથી અને આ મોરેટોરિયમનો લાભ લીધો છે તમે તો એવા સંજોગોમાં એવું નહીં થાય કે આ 6 મહિના પતશે મોરેટોરિયમના એના પછી તરત તમારે પૂરેપૂરી રકમ ભરવાની આવશે એના પછી શું થશે તમારી પાસે 2 ઓપ્શન રહેશે કાં તો તમે તમારી ઈએમઆઈ વધારી શકો છો અને તમારો ટેન્યોર એટલે જેટલા સમયમાં તમારે ઈએમઆઈ પૂરી કરવાની છે લોનની ભરપાઈ કરવાની છે એ સરખો રાખી શકો કાં તો તમે તમારી ઈએમઆઈ સરખી રાખશો અને તમારે લોન ભરવાનો પીરિયડ તમારો ટેન્યોર વધારવો પડશે એના માટે હું તમારા માટે એક ઉદાહરણ લઈને આવ્યો છું માની લો તમારે હોમ લોન લીધેલી છે તમે એ હોમ લોન ઉપર તમે 11% વ્યાજ દરે 20 લાખ રૂપિયાની લોન મેળવી છે એટલે આપણે આ 20 વર્ષનું જેટલું વ્યાજ થાય એને આપણે એવરેજ આઉટ કરીએ ભાગાકાર કરીએ આપણે 240 મહિના સાથે તો આશરે 12,500 રૂપિયા તમારે એવરેજ વ્યાજ આવે છે એટલે માની લો આ 6 મહિનાનું તમે અગર મોરેટોરિયમ લો છો તો 6 મહિનાના મોરેટોરિયમમાં તમારે 12,500 લેખે 75,000 રૂપિયાનું વ્યાજ ઉમેરાશે કે પછી 3 મહિનાનું મોરેટોરિયમ હોય તો 37,500 રૂપિયા વ્યાજ ઉમેરાશે
હું તમને એક્ઝામ્પલમાં 6 મહિનાનું જ ગણિત સમજાવું છું. હવે આ 75,000 રૂપિયા જે વ્યાજ તમારું ઉમેરાયું છે ને, એનાથી આપણે આ બે કેલ્ક્યુલેશન કરીએ કે અગર આ મોરેટોરિયમનો તમે લાભ લીધો છે અને એક બાજુ કાં તો તમે ઈએમઆઈ વધારવા માંગો છો અને સમય સરખો રાખવા માંગો છો, કે પછી તમે તમારી ઈએમઆઈ સરખી રાખવા માંગો છો અને સમય વધારવા માંગો છો. અગર ઈએમઆઈ વધારવાવાળા એંગલમાં આપણે કેલ્ક્યુલેટ કરીએ ને, તો આ 75,000 રૂપિયા તમારી 20 લાખની મૂડીમાં અગર ઉમેરી દઈએ, એવું આપણે માનીએ છીએ કે પૂરેપૂરી 20 લાખની લોન બાકી છે અને પૂરેપૂરા 20 વર્ષનો સમય બાકી છે, તો તમારી નવી ઈએમઆઈ જે જૂની ઈએમઆઈ 20,600 રૂપિયા આશરે હતી, એ નવી ઈએમઆઈ તમારી થઈ જશે 21,400 રૂપિયા. અને એ આપણે કુલ 20 વર્ષમાં હિસાબ મારીશું ને, તો તમારે આશરે 1,85,000 રૂપિયા વધારે ભરવાના થાય. હવે આપણે આ સંદર્ભમાં જોઈએ કે તમારે ઈએમઆઈ સરખી રાખવી છે અને તમારે તમારો સમય વધતો હોય તો વધવા દઈએ, ઈએમઆઈ આટલી જ રાખવી છે, તો આ 75,000 રૂપિયાના લીધે કેટલો સમય વધશે? તો આ 75,000 રૂપિયાના લીધે તમારે 36 હપ્તા વધારે ભરવા પડશે અને 23 વર્ષ સુધી તમારી લોન ચાલશે, જે તમારી 20 વર્ષે પતી ગઈ હોત. આ બંને વસ્તુઓનું કારણ એ છે કે આ 75,000 રૂપિયા જે વ્યાજ ઉમેરાયું હતું ને 6 મહિનાનું મોરેટોરિયમ પીરિયડનું તમારા ખાતામાં, એ વ્યાજ પર પણ વ્યાજ લાગશે. કમ્પાઉન્ડિંગનો પાવર કહેવાય છે, અને એ પાવર ઓફ કમ્પાઉન્ડિંગના લીધે વ્યાજ તમારી હવે મૂડી બની ગઈ અને એના ઉપર તમારે વ્યાજ ચૂકવણી થશે, અને એટલે જ તમારે આટલા બધા પૈસાની ચૂકવણી કરવી પડે છે. એટલે મારી માનો તો ભલે આ મોરેટોરિયમ સરકારે આપણને આપ્યું છે, જે લોકો પૈસા નથી ભરી શકતા એમના માટે આ વરદાન રૂપ છે, પણ જો અગર તમે પૈસા ભરી શકો છો તો આ મોરેટોરિયમનો લાભ ના લેશો, કારણ કે એન્ડમાં નુકસાન તમને જ જશે. અને એટલે જ હવે હું ચોથો અને સૌથી સરળ ઓપ્શન તમને આપવા માંગુ છું. ચોથો ઓપ્શન એ છે કે આ 6 મહિનાનું ભલે તમે મોરેટોરિયમનો લાભ લઈ લીધો, 7મા મહિને અગર તમે ભરી શકતા હોય તો જે આપણે વ્યાજની ગણતરી કરી તમારી લોનની રકમ ઉપર, એ વ્યાજની રકમ 7મા મહિને તમારે પૂરેપૂરી ચૂકવણી કરી દેવાની. એનાથી શું થશે, એ વ્યાજ ઉપર વ્યાજ ચડતું બંધ થશે અને 6 મહિના તમારી જે મૂડી તમે બચાવી છે, તમારે હપ્તો નથી ભરવાનો આવ્યો, એ પૈસા પર તમને વાપરવા મળ્યા હશે. આશા રાખું છું આ 4-4 ઓપ્શન્સ મેળવ્યા પછી તમે તમારું ડિસિઝન પ્રોપરલી લઈ શકશો કે મોરેટોરિયમનો લાભ લેવાનો કે નહીં. આ લાભ તમારે લેવો હોય તો તમારા બેંક, તમારા ફાઇનાન્શિયલ કોર્પોરેશનને તમારે સામેથી જાણ કરવી પડશે, એક ફોર્મ ભરવું પડશે કે તમે આ મોરેટોરિયમનો લાભ લેવા માંગો છો. આ એપિસોડ તમને ગમ્યો છે, મારી વાત તમને સમજ પડી છે, તો બધાની સાથે શેર કરજો, મારી જોડે વાત કરવા કમેન્ટ કરજો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com નું એપ જરૂરથી ડાઉનલોડ કરજો.